आज रुद परम पूज्य कल्याणदास महंत देवलोक पामिया तेमना आश्रम में अग्निसंस्कार करवामां आव्या। एक वर्ष थी आ आश्रम में स्थानिक तेओ रह्या हता। मोरबी में पण तेमनो एक आश्रम आवेल छे। आजे तेमना अग्निसंस्कार समय सदर मुनि गुरु कल्याणदास जनादास मोरबी आश्रम परम पूज्य कुनिश नंद पाकस जागीर परम पूज्य श्री शंकरानंद भारती संन्यास आश्रम तेरा ददेव मुनि उदासी भावनगर आयम भारती मांडवी परम पूज्य परसोत्तम बापू परम पूज्य प्रेम गिरी बापू डुमरा तथा सर्व कोठारा समाजना लोकोए हाजरी आपी हती। आम आज रोज परम पूज्य कल्याण दास महंत देवलोक पाम्या होय जेमना अग्नि संस्कार तेमना आश्रम में करवामां आव्या हता। आ प्रसंगे मोटी संख्या में भावी भक्तो पण उपस्थित रह्या हता तेमज संतो महंतो पण उपस्थित रह्या हता। ઉદાસીન પંચાયતી બડા અખાડા અને દિલ્હી પરિવારના સંત અમારે કલ્યાણદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુ એ મોરબીમાં પણ રહેતા અને શરૂઆતમાં અહીંયા કચ્છની અંદર નલિયા કુઠારા જે સ્થાન છે કામેશ્વર મહાદેવ તો ત્યાં અમારે હાલમાં જે મુલુનમાં ઠાકોરદાસ બાપુ રહેતા હતા તો એમની સાથે આ કલ્યાણદાસ બાપુ પણ એ વખતથી અહીંયા રહેતા હતા અને મોરબી પણ જતા હતા અને છેલ્લા ઘણા સમયથી એમની તબિયત બરાબર રહેતી નહોતી ફેફસાની અંદર એમને ઇન્ફેક્શન ને આવું બધું ચાલતું હતું અને છેલ્લા લગભગ એકાદ વર્ષથી પોતે અહીંયા રહેતા હતા કાલે શ્વાસ અને દમ અને આ થોડી તબિયત લથડી તો અહીંના તમામ સેવકો જે છે એ સેવકો ભેગા થઈ અને માંડવી હોસ્પિટલમાં લઈ ગયેલા હતા પણ બાપુનો સમય પૂરો થઈ ગયેલો હતો એટલા માટે કાલે આશરે 2 થી 2:30 વાગે બાપુએ પોતાનું શરીર છોડી દીધું છે અને પોતે ડમલીન થયા ત્યાર પછી સેવકોએ અને કચ્છના સંતો જે કંઈ છે એમણે સમાચાર મોકલા બાપુ બ્રહ્મલીન થયા છે અને તમામ સંતો જેણે જેણે જાણ થઈ છે એ તમામ સંતો મોરબીથી આવેલા છે માવલીથી આવેલા છે પછી ઢસાબાજુથી આવેલા છે અને કચ્છના સંતો જે છે કરદર્શન મંડળના સંતો પધાર્યા છે અને મોરબીથી પણ બાપુના જે અનન્ય સેવકો જે છે એ અને અહીંયા કોઠારા અને કચ્છના જે કંઈ સેવકો છે એ તમામ સેવકો મળી આજે આ કામેશ્વર મહાદેવના પટાંગણની અંદર આજે બાપુના અગ્નિ સંસ્કારની વિધિ ભારતી બાપુ કાલે મને સમાચાર મળ્યા કે કલ્યાણદાસ બાપુ હોસ્પિટલમાં માંડવી મધ્ય દેવ થઈ ગયા એટલે અમે આવ્યા ભજનાનંદ મહાત્મા ઘણા ટાઈમથી માંદા બીમાર હતા અને પૂજનીય સંત ઉદાસીન સંત જેના કારણે આ જગ્યામાં આ એરિયામાં બહુ સારા નામ કમાયા 4-5 વર્ષ 6 વર્ષથી અહીંયા હતા સારા નામ કમાયા આજે એનો અંતિમ સંસ્કાર એમાં બધા સાધુ સંતો સેવકોનો વચ્ચે થયા લેકિન આવા સંતો અમે ખોયા છીએ એમાં સંતો તો મરે નહીં પણ એક આજ આપના વચ્ચે ન હોય તો એક થોડો અફસોસ થાય છે દુઃખ થાય છે બાકી હવે જોઈએ આજ 2 દિન પછી એના 3જાની વિધિ થશે અને પછી 17મો અમારા સંન્યાસીની જેમ 16 નથી થતા એમના નિયમ અનુસાર 17મી થાય છે અને આગળ 17મી થશે તમે ક્યાંથી આવો છો હું નારાયણ આશ્રમ માંડવી ચપલેશ્વર મહાદેવમાં મહેન છું અને રાપરમાં અમારો એક બીજો આશ્રમ છે નીલપર પાટિયા અને આ માનીઉજનો માલિક જે છે જેમલસિંહ જાડેજા એ એમને ખબર છે એ અમારો સેવક પણ છે અને કાયમ અમારા આશ્રમથી જોડાયેલ છે અને હર વર્ષે નારાયણ બાપુના તિથિમાં લાઈવ પ્રોગ્રામ એમના તરફથી ફ્રી ઓફ હોય છે એટલે સેવા આપે છે અને ખાસ કરીને એક ઓર કહી દઉં જેમલસિંહ જાડેજા જે ગૌશાલામાં ગાયોની સેવા કરે છે એ બહુ મતલબ વખાણ કરવા લાયક છે
અબડાસા તાલુકામાં ગાયોમાં લંપી નામની બીમારીથી હજારો પશુધન ગાયો મોતને ભેટ્યા છે. કચ્છમાં દરેક ગામમાં અને પોજરાપોળમાં હજારોની સંખ્યામાં પશુધન મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે હવે સરકાર પશુધનને બચાવવા માટે આગળ આવે તેવી માંગ કરવામાં આવી છે. ગામે ગામ પશુના ડૉક્ટર દ્વારા ઢોરોને રસીકરણ પશુઓને મૂકવામાં આવી રહ્યા છે, તેમાં ખાસ કરીને ગાયને, ત્યારે હવે આ બીમારીથી મરણોનો આંક ઘટી રહ્યો છે તેવું જણાવી રહ્યા છે. આરોગ્ય વિભાગ અબડાસાના હોથીવાઢના પ્રવીણસિંહ જાડેજાએ પણ જણાવ્યું કે ગાયોને રસી મકાવ્યા બાદ કોઈ મૃત્યુ થયું નથી. અમારા ગામમાં પશુપાલન અને ખેતી ધરાવતું ગામ છે. અમારા ગામની વસ્તી 200-250 માણસ રહે છે અને મોટી સંખ્યામાં ગાયોના પાંજરાપોળ પણ આવેલા છે અને પશુધન અને પશુપાલન ઉત્સવથી અમારું જીવન નિર્વાહ ચાલતું હોય, ત્યારે હવે સરકાર દ્વારા રસીકરણ કરવામાં આવ્યું છે પશુઓમાં, જેને લઈને હવે રોગચાળો ઓછો થઈ રહ્યો છે તેવું તેમણે પ્રવીણસિંહ જાડેજા હાથીવાંઢા દ્વારા જણાવવામાં આવ્યું હતું. પ્રવીણસિંહ કયો ગામ? પ્રવીણસિંહ તમારો કેટલી ગાયો છે? ગાયો તો અમારી બાજુ 70-80 જેવી છે. અત્યારે જે માલમાં જે બીમારી થઈ હતી તમારે ગાય હતી પહેલો? બરોબર, એમાં બીમારીમાં અમુક ઢોર મરી ગયા છે. હા, અને અત્યારે તો કંઈક શાંતિ છે. હા, ડૉક્ટર કે ડૉક્ટર આવ્યા હતા, રસી મારી ગયા છે ગાયોને. અત્યારે આવ્યા હતા, બહાર વરસાદ પડ્યો ત્યાં પાછળ આવ્યા હતા. હવે બીમારી છે કે બીમારી નથી? હમણાં નીકળી ગઈ છે. એક બિલકુલ નથી? બિલકુલ નથી, અમારે માલમાં કાંઈ નથી. કેટલા વર્ષથી તમે માલ? મારા તો વર્ષ 52 આલે છે, 52ની સાલ મને આલે છે. આવી બીમારી કોઈ દિવસ તમને કોઈ પાડે જ નથી? તમારા વડીલો કોઈ એવી કોઈ વાત કરી કે આવી બીમારી કાંઈ? અમારા વડીલો એમ કરે કે પહેલો આવ્યો એ માતાજી એમ પહેલી હતી. બરોબર, હમણાં કોઈ નથી વાત કરતો. હવે બરોબર છે ને? તમારા હોથીવાનમાં કેટલો બધો માલ હશે ગાયો? અમારા ગામમાં બધા ગાયો બેસી બધા 700 જેવી હશે. બરોબર, અને આજે કેટલાનો મરણ થયો હશે ગાયોનું? મરણ તો લગભગ 50-60 દોરાનું થઈ ગયું હશે. મરી ગયું. હવે બરોબર છે? હવે બરોબર.